સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કોવી પાસે રાત્રિના સમયે સ્કોર્પિયો કાર અને વેગેનાર કાર વચ્ચે ઘોંઘમાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને કાર રોડની વચ્ચોવચ પલટી ખાઈ ગઈ હતી, જેમાં વેગેનાર કારમાં સવાર ચારમાંથી એકને વધુ ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના તાજપુર કોવી પાસે આવેલ બ્રિજની પાસે રાત્રિના સમયે હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ સ્કોર્પિયો કાર નંબર GJ01RB7735નો ચાલક ફૂલ ફાસ્ટ ગફલત ભરી રીતે બેદરકારી રીતે હંકારી લાવી આગળ જઈ રહેલ વેગનાર કાર નંબર GJ01KA4167 ને પાછળથી ટક્કર મારતા બંને કાર રોડની વચ્ચોવચ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને લઈને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તો દોડી આવેલ લોકોમાંથી કોઈએ 108ને ફોન કર્યો હતો. વેગેનાર કારની અંદર બેઠેલ મેહુલભાઈ પ્રવીણભાઈ પટેલ, મયુરભાઈ ધનજીભાઈ પટેલ, જયંતિભાઈ મણિભાઈ પટેલને નાની મોટી શરીરે ઈજાઓ પહોંચી હતી. તો અમિતભાઈ જેઠાભાઈ પટેલને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર મળે તે પહેલા તેઓનું મોત નિપજ્યું હતું. તો સ્કોર્પિયો કાર ચાલક અકસ્માત સર્જીને કાર મૂકીને ત્યાંથી ભાગી ગયો.